cante. જરૂર પડી કોઈ બાલ મંદિર પણ શાળામાં જ હોવું જોઈએ,
પ્રવેશ અપાયો છે, ખરેખર અભિનંદન પાત્ર છે. કારણ કે આ સરકારી શાળા છે, અહીંયા બાળ મંદિરમાં કોઈ ફી લેવામાં આવતી નથી. જયારે સરકારી પ્રાઇવેટ સ્કૂલમાં તમે જોશો તો આજ બાલ મંદિરમાં પ્રવેશ આપવો હોય તો 3300 રૂપિયા રોકડા ભરવા પડતા હોય છે. પહેલા જ ભલે બાળક આવે કે ના આવે, બધી તમામ જવાબદારી આપણી સાથે હોય છે. પણ સરકારશ્રીના નિયમ પ્રમાણે આપણે આ શાળામાં એક પણ રૂપિયો ફી ભરવાની હોતી નથી. એ સિવાય ઘણા બધા સરકારી લાભો પણ આપણને મળતા હોય છે. એટલે હજુ પણ વધુ ને વધુ આપણે આ શાળામાં વધારે પ્રવેશ મળે એવી હું પણ અપેક્ષા રાખું છું. કારણ કે શાળામાં આપણી શાળા છે, આટલું બધું સરકારશ્રીએ ખર્ચ કર્યો છે અને અહીંયા જો બાળકોની સંખ્યા આપણે પૂરતી ના આપીએ તો એ પણ બરોબર વ્યાજબી નથી. કારણ કે ઘણું બધું રોકાણ સરકારશ્રીએ કર્યું હોય છે. એટલે હર હંમેશા આપણી શાળાને બાળકોની સંખ્યા જળવાઈ રહી, ખાસ આપણે બધા તમામ ભાઈઓને થોડીક સજાગ રહી અને સંખ્યા રાખવા તમામે તમામ બધાએ સાથ સહકાર આપવો પડે તો જ શાળા વ્યવસ્થિત ચાલે. શિક્ષકોને પણ અભ્યાસ કરવામાં અને બીજી કોઈ અન્ય તકલીફ ન પડે એની પણ જવાબદારી આપણે એસએમસી અને વાલીઓને કરવાની હોય છે. એટલે ખૂબ સરકારી શાળામાં ખૂબ તમામ તમામ લાભો લગભગ આપણે બધા લેતા હોઈએ છીએ. મધ્યાહન ભોજન જો ચાલતું હોય છે, શિષ્યવૃત્તિ મળતી હોય છે, શિક્ષકો પણ ખૂબ ક્વોલિફાઈડ હોય છે અહીંયા શાળાના. તમને વાત કરું કે સરકારી શાળામાં આજે નોકરી લેવી હોય તો ખૂબ કાઢી છે. કારણ કે બીએ પીટીસી બીએ કર્યા પછી પણ સરકારની એક પરીક્ષા લેવામાં આવતી હોય છે. કારણ કે બીએ તો ઘણી વખત થઈ શકે પણ બીએ કર્યા પછી ખરેખર શિક્ષકની પાત્રતા છે કે નહીં. પોતાના ઘરે બાળકને શિક્ષણ તો આપે, પરંતુ હાલ તો જો કરતર કોઈ